પ્રશ્ન આજે આપણે ધોરણ 2 ગણિતમાં પાઠ 10 માં આપણે આગલા બે પેજ કર્યા હતા હવે આપણે એના પછીના પેજ છે એ કરીશું તો એમાં એક અંકની ત્રણ સંખ્યાના સરવાળા અત્યાર સુધીમાં આપણે બે સંખ્યાના સરવાળા કરતા હતા એક જ સંખ્યા એક અંકવાળી હવે એક અંકની ત્રણ સંખ્યાના સરવાળા આપણે કરવાના છે શીખવાના છે બરાબર તો તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 26 ઉપર તમને એક અંકની ત્રણ સંખ્યાના સરવાળામાં જો ચિત્ર આપેલા છે કે શાકભાજી છે દુકાનમાં નીચે પ્રમાણે શાકભાજી છે તો એ દુકાનવાળા ભાઈ પાસે કેટલું શાકભાજી કુલ હોય તો એ આપણે શીખ આપણે કેવું હોય તો આપણે શું કરવું પડે બધા શાકભાજીના સરવાળા કરવા પડે ને તો પહેલી ટોપલીમાં છે 5 કિલો કોબી છે બીજી ટોપલીમાં 4 કિલો બટેટા છે પછી ત્રીજી ટોપલીમાં શું છે 8 કિલો ડુંગળી છે તો આ બધા શાકભાજી કુલ કેટલા શાકભાજી થયા એનો આપણે શું કરવું પડે સરવાળો બરાબર એમ કે કેટલા શાકભાજી કુલ છે તો આપણે શું કરવું પડે સરવાળો તો છગનભાઈની દુકાનમાં કુલ કેટલા વજનના શાકભાજી થયા તો આપણે એનો શું કરશું સરવાળો 5 કિલો કોબી 4 કિલો બટેટા 8 કિલો ડુંગળી છે બરાબર તો આપણે એનો સરવાળો કરીશું તો 5 કિલો એટલે 5 વત્તા 4 કિલો બટેટા એટલે 4 વત્તા 8 કિલો ડુંગળી એટલે 8 તો આપણે પહેલા શું કરીશું આપણે આપણો આવડતું હોય તો પહેલા બે સંખ્યાના સરવાળા કરતા તો આપણને આવડે જ છે તો પહેલા આ બે સંખ્યાનો સરવાળો કરી નાખશું પછી બેનો સરવાળો આવે એમાં આ ત્રીજી સંખ્યાને આપણે ઉમેરી દેવાની બરાબર તો 5 વત્તા 4 તો હવે તો આપણને આવડે ને કે આ રીતે કરવું પડશે 1 2 3 4 ને 5 હવે એમાં આપણે પાછા 4 ઉમેરવાના તો વળી પાછા 4 ને ક્યાં કરવાના એવું કરવું પડશે 1 2 3 4 તો કેટલા થયા તો 1 2 3 4 5 6 7 8 ને 9 શું આગળનો સરવાળો શું થયો તો કે 9 હવે એમાં આપણે શું મેળવવાના તો કે આ 8 આ ત્રીજી સંખ્યા આપણે ઉમેરીશું આ બે સંખ્યાનો સરવાળો 9 થયો એમાં આ ત્રીજી સંખ્યા ઉમેરીશું તો કેટલા થશે તો આપણે પાછા 9 માં 8 મેળવવા હોય તો કેટલા ની ક્યાં કરવા પડે 1 2 3 4 5 6 7 8 ને 8 ની ક્યાં બરોબર 8 કર્યા તો 9 માં 8 મેળા તો 9 પછી 10 11 12 13 14 15 16 ને 17 કેટલા થશે 9 ને 8 17 બરોબર તો આ રીતે તમે અલગ અલગ બે બે સંખ્યાના સરવાળા કરો તો તમને સરળતાથી તમે સરવાળા કરી શકો બરાબર અત્યાર સુધીમાં તમે બે સંખ્યા બે અંકવાળી એક જ અંકની બે સંખ્યાના સરવાળા કરતા હતા હવે ત્રણ સંખ્યાના સરવાળા આવશે બરાબર હવે છે ને નીચે તમને પૂછે 3 કિલો સફરજન 5 કિલો ચીકુ અને 9 કિલો દાળ હવે કુલ કેટલા ફળો થયા તો આપણે શું કરવાનું છે સરવાળો તો 3 કિલો સફરજન તો 3 વત્તા 5 વત્તા 9 બરાબર કેટલા થાય જોવાનું તો 3 ને 5 કેટલા થશે તો આપણે પહેલા 3 લીટા 3 પછી 5 લીટા કરતા ને 1 2 3 4 ને 5 આ 3 છે આપણે 3 પછી 5 ને એમાં ઉમેરવાના છે તો પહેલા 5 લીટા કરી તો 3 પછી કેટલા આવે તો 4 5 6 7 ને 8 તો આ બેનો સરવાળો કરશું તો કેટલા આવશે તો કે 8 હવે એમાં કેટલા ઉમેરવાના તો કે 9 તો હવે 8 માં આપણે 9 ઉમેરવા છે તો આપણે 9 લીટા કરીશું ને તો 1 2 3 4 5 6 7 8 ને 9 તો હવે 8 માં 9 ઉમેરી તો 8 પછી 9 10 11 12 13 14 15 16 ને 17 તો કેટલા આવશે જવાબમાં 17 બરાબર તો 8 માં 9 ઉમેરીએ તો કેટલા આવે તો 17 બરાબર તો તમને જો
આમ આ રીતે વેઢા ગળીને ન આવડતા હોય તો આ રીતે લીટા કાઢી વાળા બરાબર અને તો કુલ ફળો કેટલા છે આ તો આપણે અહીંયા લખીશું 17 બરાબર હવે છે તમારે મૌખિક સરવાળા કરવાના છે સામેના પેજ ઉપર તમને આમાં છે મૌખિક સરવાળા કરવાના તો મૌખિક સરવાળા કેમ કરશું તો 5 ને 5 બે સરખા આવ્યા છે તો 5 માં 5 ઉમેરી તો કેટલા થાય 10 10 માં 7 ઉમેરી તો કેટલા થશે 11 12 13 14 15 16 ને 17 આપણે કેટલા થશે 17 મૌખિક સરવાળા કરવાના છે તો આપણે શું વેઢાથી ગણીશું બરાબર તો 17 થશે હવે 9 વત્તા 4 તો આ 9 છે એમાં 4 ઉમેરી 9 પછી 4 ઉમેરી તો 10 11 12 ને 13 4 ઉમેર્યા તો કેટલા થયા 13 અને 13 માં 1 ઉમેરી તો 14 બરાબર 14 થયા હવે 8 માં 3 ઉમેરવાના તો 8 પછી 3 ઉમેરો તો 9 10 11 આ 3 ઉમેર્યા ને આપણે 11 11 માં 2 ઉમેરી તો 11 પછી 12 ને 13 બરાબર 2 ઉમેર્યા તો કેટલા થયા 13 હવે 8 માં 9 ઉમેરી 8 માં 9 ઉમેરવાના છે તો કેટલા થશે તો 8 પછી 9 10 11 12 13 14 15 16 ને 17 આ 9 વેઢા સુધી આપણે ગણીશું તો કેટલા થશે 17 બરાબર 17 ની અંદર 6 ઉમેરવાના તો હવે 17 પછી 6 તો અહીંયા આપણે 6 વેઢા રહે ત્યાં સુધી ગણશું તો 17 18 19 20 21 22 ને 23 કેટલા થયા 23 તો બમણે ધગણે 23 બરોબર હવે 8 માં 4 ઉમેરી તો 8 માં 4 ઉમેરવાના 8 માં 4 તો 9 10 11 ને 12 8 ને 4 થયા 12 હવે એમાં 2 ઉમેરી તો 13 ને 14 તો અહીંયા થશે 14 બરોબર ચાલો હવે એના પછી છે 3 વત્તા 5 વત્તા 9 તો 3 માં 5 ઉમેરી તો આ 3 છે એમાં 5 ઉમેરવાના 5 તો 4 3 પછી 4 5 6 7 ને 8 કેટલા થયા 3 ને 5 8 થયા હવે એમાં 9 ઉમેરવાના 8 માં 9 ઉમેરી તો 8 માં 9 તો આપણે 9 વેળા સુધી ગણીશું 8 પછી 9 10 11 12 13 14 15 16 ને 17 કેટલા થશે 17 બરાબર હવે 6 માં 5 ઉમેરવાના તો 6 છે એમાં પછી 5 ઉમેરી તો આ 5 6 પછી કેટલા 2 7 8 9 10 ને 11 6 ને 5 કેટલા થયા 11 આ 5 ઉમેર્યા હવે એમાં 4 ઉમેરવાના 11 પછી પાછા 4 ઉમેરી તો 12 13 14 15 કેટલા થયા 15 બરોબર હવે 7 વત્તા 3 તો આ 7 છે આ 7 એમાં 3 ઉમેરવાના 7 પછી 8 9 ને 10 શું 7 માં 3 ઉમેરવાના છે આ 3 ઉમેરી તો કેટલા થયા તો કે 8 9 ને 10 હવે એમાં 8 ઉમેરવાના તો 8 આપણે 8 સુધી વેઢા અહીંયા આવે ને 8 સુધી તો 8 માં ઉમેરવાના તો 10 પછી 7 ને 3 10 થયા હવે એમાં 10 માં આપણે 8 ઉમેરીશું તો 10 પછી 11 12 13 14 15 16 17 ને 18 કેટલા થશે 18 બરોબર હવે છે 4 વત્તા 7 વત્તા 8 તો 4 માં શું મેળવાના 7 તો આપણે શું લઈ લઈએ પહેલા મોટી સંખ્યા લઈ લઈએ પછી નાની સંખ્યા લઈ લઈએ તો 7 ની અંદર 4 ઉમેરી દે તો 7 પર 4 ઉમેરી દે તો 8 9 10 ને 11 તો 4 ને 7 કેટલા થયા 11 હવે એમાં કેટલા ઉમેરવાના તો કે 8 11 આવ્યા એમાં આપણે 8 ઉમેરીશું તો 11 માં 8 ઉમેરવા માટે અહીંયા સુધી 8 આવે ને તો આપણે ગણીશું 11 પછી 12 13 14 15 16 17 18 ને 19 કેટલા થાય 11 ને 8 19 તો જવાબ આવશે 19 બરાબર હવે અહીંયા બે આંકડા સરખા છે 8 ને 8 કેટલા થશે તો આપણે 8 નો આંકડો ઓલો ભણ્યો છે ને યાર 8 નું કેટલા થાય બે વખત 8 આવે તો કેટલા થાય તો 8 નું 16 થાય તો 16 માં બે ઉમેરી દીધી કેટલા થાય તો કે 17 ને 18 16 માં બે ઉમેરી દો 17 18 કેટલા થશે તો કેવો સેલો પડી જાય આપણે ભણ્યો 8 નું આવડતો હોય તો આપણે બે વખત 8 થાય તો બે વખત 8 ના 8 નું કેટલા થાય તો કે 16 હવે 3 વખત આવતા હોય તો 8 તેરી 24 તો એ રીતે આપણે
તો આપણે સરવાળો સેલો બની જાય બરાબર હવે છે અહીંયા જો 3 વખત 6 તો કયો ભળી એવો 6 નો ભળ્યો 6 3 વખત છે તો 6 તેરી કેટલા થાય તો 6 તેરી 18 બરાબર તો કેટલો સેલો બની જાય આપણી ઘડી આવતા હોય 6 ના તો 6 ને 6 12 12 ને 6 18 6 તેરી 18 થયા ને તો ઘડિયા મુજબ કરીએ તો એ અંક સરખા હોય ત્યારે આપણે ઘડિયા મુજબ પણ સરવાળો કરી શકી ત્રણેય અંક સરખા આવતા હોય તો અથવા બે અંક સરખા આવતા હોય તો એ પ્રમાણે ત્રણેય અંક સરખા હોય તો એ પ્રમાણે આપણે ઘડિયા પ્રમાણે ગુણાકાર કરીને સીધો જવાબ લખી શકાય હવે આમાં જો બે વખત 4 આવે છે તો 4 દુ થશે ને કેટલી જેટલી વખત આવતા હોય એટલી વખત આપણે એ 4 ને ગણી નાખવાનું હોય આ 6 હોય તો 6 ને ગણી નાખા અહીંયા 4 છે તો 4 ને 2 વખત 2 વખત 4 છે તો 4 દુ 8 હવે 8 ને બીજા 8 છે તો 8 દુ કેટલા થાય તો કે 16 તો 8 ને 8 એ 16 થાય ને 8 દુ પણ શું થાય 16 બરાબર તો શું આવ્યું 16 ચાલો હવે આ થયા તમારા મૌખિક સરવાળા હવે આપણે અહીંયા બીજા 3 અંકના સરવાળા આવ્યા છે તમને એક અંકના 3 સંખ્યાવાળા સરવાળા બરાબર તો આપણે એના ઊભા સરવાળા કરશું આ આપણે આડા પેરા હવે અહીંયા ઊભા સરવાળા હવે 6 માં 3 ઉમેરી તો કેટલા થશે તો કે 7 8 ને 9 7 8 ને 9 તો કેટલા થશે 9 હવે 9 માં 2 ઉમેરી તો 10 11 9 પછી કેટલા થશે 10 11 તો જવાબ શું આવશે 11 બરાબર હવે 8 માં 1 ઉમેરી તો કેટલા થાય 9 હવે 9 માં કેટલા ઉમેરવાના 7 તો 7 ક્યાં સુધી આવે વેઢામાં અહીંયા સુધી બરાબર તો હવે 9 માં 7 ઉમેરવા તો 10 11 12 13 14 15 ને 16 કેટલા થશે 16 તો 9 ને 7 16 હવે આ બે નો સરવાળો કરી 9 માં 2 ઉમેરી તો 9 માં 2 ઉમેરવાના તો 10 11 9 ને 2 થયા 11 હવે માં 3 ઉમેરવાના તો 11 પછી 12 13 ને 14 11 માં 3 ઉમેરાતા કેટલા આવશે 14 બરાબર હવે એના પછી છે 6 ને 6 તો 6 દુ કેટલા થાય 12 6 ને 6 કેટલા થશે 12 એમાં 5 ઉમેરવાના તો કેટલા થશે તો 12 પછી 13 14 15 16 ને 17 આ 5 છે આપણે ઉમેરા 12 માં 5 ઉમેરા તો કેટલા થયા 17 તો 1 ને 7 ને 17 હવે 7 છે એમાં 3 ઉમેરવાના તો 7 માં 3 ઉમેરી તો 7 પછી કેટલા આવે 8 9 ને 10 આ 3 ઉમેરા તો કેટલા થયા 7 ને 3 10 હવે એમાં 4 ઉમેરવાના તો આ 4 ઉમેરીએ તો 10 પછી 11 12 13 ને 14 તો કેટલા થશે 10 ને 4 14 હવે છે 8 8 માં કેટલા ઉમેરવાના 4 1 2 3 ને 4 8 માં 4 ઉમેરી તો 8 પછી 9 10 11 ને 12 હવે એમાં 5 ઉમેરવાના તો 5 12 પછી 13 14 15 16 ને 17 તો 12 માં 5 ઉમેરી તો કેટલા આવશે 17 હવે એના પછી છે 6 વત્તા 5 વત્તા 8 તો 6 માં 5 ઉમેરી આ 6 માં 5 છે ઉમેરી તો 6 પછી કેટલા આવે 7 8 9 10 11 6 માં 5 ઉમેરા તો કેટલા આવ્યા 11 હવે એમાં કેટલા ઉમેરવાના 8 તો 8 ક્યાં સુધી આવે અહીંયા બેઠા સુધી બરાબર તો 11 પછી કેટલા થશે 12 13 14 15 16 17 18 ને 19 કેટલા આવશે 11 માં 8 ઉમેરીશું કેટલા આવશે 19 બરાબર હવે એના પછી છે 7 વત્તા 5 વત્તા 0 તો 7 માં 5 ઉમેરવાના છે તો આપણા 5 આંકડાને આપણે ગણતરીમાં લઈએ તો 7 માં 5 ઉમેરી તો 8 9 10 11 ને 12 કેટલા થશે 12 7 માં 5 ઉમેરી તો 12 0 ઉમેરી તો એમાં 12 જ રહે 7 ને 5 12 12 માં 0 ઉમેરી તો શું આવે 12 જ જવાબ આવે કોઈ પણ સંખ્યામાં આપણે 0 ઉમેરી તો એ જવાબ એનો અંક આવે તો આમાં 12 માં આપણે 0 ઉમેરીશું તો જવાબ શું આવશે 12 જ આવશે બરાબર હવે અહીંયા જો 3 વખત 5 નો સરવાળો કરવાનો તો આપણે ઘડિયા 5 માં ઘડિયામાં આપણે 5 તેરી કેટલા થાય તો 15 5 3 વખત છે તો 5 તેરી 15 તો આપણે એનો સીધો જવાબ 5 તેરી 15 લખી શકીએ
સરવાળો કરે તો 5 ને 5 10 ને 5 15 થયા ને તો તમારે ઘડિયાળ આવે તો 5 13 15 પણ આપણ જવાબ લખી શકાય બરાબર હવે છે ના પછી 6 ને 4 તો 6 માં 4 ઉમેરવાના 1 2 3 ને 4 6 માં તો 6 પછી 7 8 9 ને 10 4 ઉમેરાય તો કેટલા આવ્યા 10 હવે એમાં 1 ઉમેરી તો કેટલા આવશે 11 બરાબર તો 10 ને 1 11 હવે 8 માં 1 ઉમેરી તો 9 9 માં 2 ઉમેરી તો 10 ને 11 એટલે કેટલા આવશે તો પણ 11 હવે 3 માં 6 ઉમેરી તો અથવા આપણે 6 માં 3 ઉમેરી કે 3 માં 6 ઉમેરી પણ 6 માં 3 ઉમેરી તો આપણને સરળતાથી થાય ને તો 6 પછી 7 8 ને 9 9 અને એમાં 1 ઉમેરી તો કેટલા થઈ જશે તો કે 10 9 ને 10 હવે 8 માં 2 ઉમેરી તો કે 9 ને 10 એમાં 2 ઉમેરી તો 11 ને 12 10 ને 2 12 હવે 9 ને પછી 0 9 માં 0 ઉમેરી તો 9 જ થશે હવે એમાં પાછા 9 ઉમેરી તો કેટલા થશે 9 તો કેટલા થાય 18 તો 9 ને 9 કેટલા થાય 18 બરાબર આ થયા આપણા ઊભા સરવાળા બરાબર હવે નીચે ચોથો પ્રશ્ન આવ્યો છે ખોટા અંક લખી સરવાળા પૂરા કરવાના છે બરોબર તમને સરવાળામાં ત્રણ સંખ્યાના ત્રણ અંક સંખ્યાના સરવાળા છે એમાં વચ્ચે એકાદો અંક ન આવ્યો હોય એ અંક આપણે શોધવાનો ગઈકાલે આપણે બાદબાકી કરીને શોધતા હતા ને તો એ રીતે આપણે બાદબાકી કરીને ત્રીજો અંક શોધી શકીએ બે અંકનો સરવાળો કરવાનો ત્રીજો અંક શોધી લેવાનો ત્યારે કે 12 નો સરવાળો 12 થાય છે તો એ 12 માંથી આપણા બે નો સરવાળો હોય એ બાદ કરી નાખી તો શું મળી જશે આપણે ત્રીજો અંક છે એ મળી જાય તો અહીંયા આપણે પહેલો અને બીજો અંક આપ્યો છે ત્રીજો અંક નથી આપ્યો અને કુલ જવાબ આપ્યો છે બરાબર તો આપણે 3 ને 4 કેટલા થશે તો કે 7 હવે હવે 12 છે એ જવાબ ક્યારે આવે એટલે અમે 7 માં તો 12 આવે તો આપણે આ 7 ની અંદર 12 ઉમેરવા હોય તો ક્યારે આવે તો આપણે 12 માંથી 7 બાદ કરી નાખી તો આપણને જવાબ મળી જાય તો 12 માંથી 7 જાય તો કેટલા આવશે તો 12 છે એમાંથી 2 માંથી 7 ન જાય તો અહીંયાથી આપણે શું લેશું 10 કો તો અહીંયા શું થઈ જશે 0 અને અહીંયા 10 કો લેશું તો 12 ને 12 માંથી 7 જાય તો કેટલા આવશે 5 બરોબર તો અહીંયા કેટલા આવશે 3 ને 4 7 ને ખાલી જગ્યામાં આવશે 5 3 ને 4 7 ને 5 12 થયા ને 3 ને 4 થયા 7 હવે માં 5 ઉમેરા તો 8 9 10 11 ને 12 થઈ ગયા બરાબર હવે અહીંયા 8 ને 8 આવ્યા છે અને એનો જવાબ 20 આવ્યો છે આ અંક આપણે આપ્યો નથી તો 8 ને 8 કેટલા થાય 8 2 16 તો હવે 16 માં કેટલા ઉમેરી તો 20 થાય તો 16 માં કેટલા ઉમેરી તો 20 થાય તો 17 18 19 ને 20 કેટલા અંક ઉમેરવા પડે 4 તો 4 ઉમેરીએ તો 20 થાય ને 16 પછી કેટલા 17 18 19 ને 20 આ રીતે પણ તમે કરી શકો તો 4 ઉમેરીએ તો 20 થાય બરોબર અને બાદબાકી કરી હોય તો 20 માંથી 16 જાય તો પણ 4 આવશે અહીંયા 10 કો લીધો 10 માંથી 6 જાય તો 4 અહીંયા 1 1 માંથી 1 જાય તો 0 તો પણ 4 આવ્યા બરોબર સમજાણો તો આપણે આ રીતે પણ કરી શકાય બાદબાકીની રીતે પણ કરી શકાય હવે 5 વત્તા એક બોક્સ ખાલી આપ્યું પછી વત્તા 8 બરાબર 19 તો 5 ને વત્તા 8 કરી તો કેટલા થશે 8 વત્તા 5 ઉમેરી તો 9 10 11 12 ને 13 આ બેનો સરવાળો 13 થશે હવે એમાં આપણે કેટલા ઉમેરીએ તો 19 થાય તો 13 માં કેટલા ઉમેરી તો 19 થાય 14 15 16 17 18 ને 19 કેટલા ઉમેરા 6 6 ઉમેરીએ ત્યારે કેટલા થાય 19 તો 13 ને 6 19 થશે બરાબર હવે અહીંયા આપ્યું છે 5 વત્તા 7 વત્તા ખાલી બોક્સ બરાબર 18 તો 5 માં 7 ઉમેરી તો આપણે 7 માં 5 ઉમેરી દઈએ તો 8 9 10 11 ને 12 7 માં 5 ઉમેર્યા તો કેટલા થયા 12 હવે 12 માં કેટલા ઉમેરી તો 18 આવે તો 12 માં કેટલા ઉમેરી તો આપણે 18 માંથી 12 બાદ કરી નાખીએ તો 8 માંથી 2 જાય તો 6
અને એકમાંથી એક જાય તો 0 તો કેટલા જવાબ આવશે 6 બરાબર હવે એના પછી છે ખાલી બોક્સ આપ્યું છે -9 - 7 તો આપણે 24 જવાબ કઈ રીતે આવશે તો 9 માં 7 ઉમેરી તો કેટલા થશે 16 બરાબર 16 માં આપણે 24 16 માં કેટલા ઉમેરી તો 24 આવે 16 માં કેટલા ઉમેરી તો 24 આવે તો 16 માં આપણે શું કરશું 24 માંથી 16 ને બાદ કરી નાખીશું તો કેટલા આવશે 14 માંથી 6 જશે તો અહીંયા 10 કો લેવો પડશે 4 માંથી 6 ના જાય તો અહીંયા શું લેશું 10 કો અહીંયા કેટલા થઈ જશે 1 14 માંથી 6 લે તો 8 અને 1 માંથી 1 જાય તો 0 તો કેટલા ઉમેરી તો 8 24 થશે તો કે 9 ને 7 16 માં 8 ઉમેરીએ ત્યારે 24 થાય હવે એના પછી 7 માં અહીંયા 21 જવાબ આવે છે 7 માં અહીંયા એક ખાલી જગ્યા આવી પછી પાછું 7 આવ્યું છે તો આપણે શું આવશે 7 ને 7 કેટલા થાય 14 14 માં કેટલા ઉમેરીએ તો 21 આવે તો 14 માં કેટલા ઉમેરીશું તો 21 માંથી આપણે 14 બાદ કરીએ તો કેટલા આવે 7 આવશે ને તો કેટલા થશે 7 તો અહીંયા 7 ઉમેરીએ તો કેટલા આવશે 21 7 તેરી 21 થાય ને 7 નો ગુણ્યો બોલીએ તો 3 વખત 7 ને આપણે સરવાળો કરવો હોય તો 3 7 કેટલા થાય 21 અથવા 7 તેરી કેટલા થાય તો કે 21 બરાબર તો આ થયા તમારા આડા જે ખોટા અંકવાળા સરવાળા હતા એ હવે તમને જો કોઈ સરખી સંખ્યાના સરવાળા 15 ક્યાં થાય તો કઈ સંખ્યા છે જે સરખી છે તો એનો સરવાળાનો જવાબ 15 આવે તો કોણ કઈ સંખ્યા થશે તો કે 5 5 ને 3 વાર આપણે સરવાળો કરીએ ત્યારે આવે 15 તો 5 તેરી 15 થાય ને તો 5 5 10 ને 5 15 હવે 21 સરવાળો કેટલી કઈ સંખ્યાનો આવે કે ત્રણેય અંક સરખા હોય એવા તો 7 7 વત્તા 7 વત્તા 7 7 તેરી 21 થાય ને બરાબર તો 7 વાર 7 નો 3 વાર સરવાળો કરીએ તો શું થાય 21 થાય બરાબર તો આ હતો તમારો પાઠ 10 ના બે પેજ છે તમારે સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખવાના છે બરાબર ચાલો બાળક જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ બેન લાવો